ઈડર તાલુકાના બડોલી ગામે ગણેશ મહોત્સવની ઉજવણી માટે પર્યાવરણને અનુરૂપ ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓનું નિર્માણ. ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો બાકી છે અને સરકાર દ્વારા જાહેર સ્થળો પર ગણેશોત્સવની ઉજવણી અને નદી કે તળાવમાં વિસર્જન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે ગણેશોત્સવમાં સ્થાપન કરવા માટે મોટાભાગે બજારમાં ગણેશજીની મૂર્તિઓ પીઓપીમાંથી બનેલી મળતી હોય છે. આ મૂર્તિઓથી પર્યાવરણને નુકસાન થાય છે, એટલે હવે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનો ઉપયોગ કરવા સરકાર તેમજ અન્ય પર્યાવરણ પ્રેમીઓ અને સંસ્થાઓ આગ્રહ કરે છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના બડોલી ગામ ખાતે શિવશક્તિ ગૃહ ઉદ્યોગ દ્વારા કારી માટી અને નારિયેળના રેસામાંથી ગણપતિની મૂર્તિઓ બનાવવામાં આવે છે. ગણેશોત્સવ દરમિયાન આ મહિલા ગૃહ ઉદ્યોગ દ્વારા બનાવવામાં આવતી મૂર્તિઓ ગુજરાતના જુદા જુદા વિસ્તાર અને શહેરો જેવા કે વડોદરા, રાજકોટ, મહેસાણા, અમદાવાદ, સુરત, મોડાસા, તલોદથી લોકો મૂર્તિ લેવા આવતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને લઈને ગણેશ ઉત્સવ બંધ રાખવામાં આવ્યો છે. ત્યારે દર વર્ષે ગૃહ ઉદ્યોગ દ્વારા ગણપતિની મૂર્તિઓ બનાવી રોજગારી મેળવતી મહિલાઓને આ વર્ષે કામ ન મળતા રોજગારી છીનવાઈ છે. તેમ છતાં બડોલી ગામના શિવશક્તિ ગૃહ ઉદ્યોગની મહિલાઓ દ્વારા પોતાના જીવન નિર્વાહ માટે આ વર્ષે નાની ગણેશજીની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે, જે સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી છે. પોતાના ઘરે જ ડોલ કે કબાટમાં વિસર્જન કરી શકાય છે. મહિલા ગૃહ ઉદ્યોગના સંચાલક ઇન્દુશ્રી પૃથ્વીશ્રી રાઠોડ દ્વારા દરેક તહેવારને લાગતી મૂર્તિઓ બનાવવામાં આવે છે. ઇન્દુશ્રી દિલ્હી સુધી પોતાની કલાને બતાવી આવ્યા છે. આ બાબતે ઇન્દુશ્રીએ જણાવ્યું હતું કે અમે દર વર્ષે 10-12 ફૂટ સુધીની ઊંચાઈની મૂર્તિઓ બનાવતા હતા, જેના થકી ગૃહ ઉદ્યોગમાં કામ કરનાર મહિલાઓને પૂરું વળતર મળતું હતું. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને લઈને મૂર્તિઓ ઓછી અને નાની 1-2 ફૂટની બનાવવામાં આવી છે. રોજિંદા ગ્રાહકોને આ મૂર્તિઓ આપવામાં આવી છે. આ મૂર્તિઓ ઇકો ફ્રેન્ડલી છે અને તે દરેક પોતાના ઘરે વિસર્જન કરી શકે છે. તેમ હોય પર્યાવરણને અનુકૂળ છે અને પ્રદૂષણને જોખમ નથી. તેમજ સરકારશ્રીના ગાઈડલાઇન પ્રમાણે પોતાના ઘરમાં ગણેશજીની સ્થાપના કરી ભક્તિભાવપૂર્વક દાદાનો આ ઉત્સવ ઉજવી શકાય તેમ છે. રાજેશ ચાવડા, ZSTV, ઈડર.